લોકડાઉન દરમિયાન બોટાદ જિલ્લામાં ફસાયેલા આશરે 750 જેટલા શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા તેમના વતન બિહાર મોકલાયા. કોરોના વાયરસની મહામારીને લઈ લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે ગુજરાત રાજ્યમાં અલગ અલગ ઠેકાણે પરપ્રાંતીય શ્રમિકો ફસાયા હતા અને બોટાદમાં પણ આશરે 750 જેટલા શ્રમિકો ફસાયા હતા. બોટાદમાં અલગ અલગ ધંધા રોજગાર અને ઉદ્યોગોમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરતા હોય જેઓ આશરે 2 માસથી બોટાદમાં ફસાયા હોય બિહાર મોકલવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન દ્વારા ભાવનગરથી સીધા બિહાર મોકલવામાં આવ્યા હતા. પરપ્રાંતીય શ્રમિકોને વતન પરત મોકલવા માટે પ્રશાસન દ્વારા તેમજ રાજકીય આગેવાનો દ્વારા રજૂઆત કરાતા ભાવનગરથી સ્પેશિયલ શ્રમિક ટ્રેન મૂકવામાં આવેલ હતી, જેમાં બોટાદ જિલ્લાના આશરે 750 જેટલા શ્રમિકો અને ભાવનગર જિલ્લાના શ્રમિકોને લઈ આશરે 1600 જેટલા શ્રમિકોને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ રાખી તેમને માસ્ક અને સેનિટાઈઝર કરી વતન પરત મોકલાયા હતા. આ શ્રમિકોને પાણીની બોટલ અને નાસ્તાનું ફૂડ પેકેટનું સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિતરણ કરવામાં આવેલ હતું. આ શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા બિહાર મોકલવામાં આવેલ હતા. રિપોર્ટર જગદીશ એચ મારુ. આદરોજ પહેલાં વહેલાં જે આપણે શ્રમિકોને બહારના રાજ્યમાં મોકલીએ છીએ તો આ પ્રથમ ટ્રેન એવી છે કે આપણે અહીંયા સ્ટોપ છે એમાં મેઇન જો ફાળો હોય તો આપણા સરકારી તંત્ર અને જિલ્લાના કલેક્ટર સાહેબ જે વિશાલ ગુપ્તા સરનો ખૂબ આમાં છે ફાળો, અને એનાથી આપણને બરાબર પણ મજૂરીને પણ એક ફાયદો થાય, કારણ કે ટાઈમમાં પણ ફાયદો રહે અને બધા અહીંથી ભાવનગર જવું તો ભાડાઓ પણ એમને ન ભરવું પડે. અમે અહીં કહેવા ચાહ રહે હૈ અમારે બોટાદ તાલુકા જિલ્લા બોટાદ સભી પદાધિકારી છે કે હમારે લીએ અચ્છે કામ કિયે, સહયોગી હૈ હમારે સબ, હમ લોગો સભી બિહારી પ્રવાસી ઉનકા આભારિત હૈ ઓર હમ લોગ અપને ગાંવ જા રહે હૈ ઓર જાતે સમય હમ લોગ સભી પ્રવાસી મિલકર આપ લોગો કી. લાંબા સમયથી જે લોકડાઉન ચાલી રહ્યું છે અને બિહારના જે શ્રમિકો બોટાદ શહેરમાં જે કામ કરે છે એમને બિહાર જવા માટે આજે બોટાદ જિલ્લા પ્રશાસન દ્વારા જે ભારે જહેમત ઉઠાવ્યા બાદ 750 થી વધારે મજૂરો અહીંથી રવાના